हेलो विद्यार्थी मित्रों, आनंदमां छो? घरे बेसी अने धोरण 9 विषय गणित एमां पण तैयारी करता छो? आपणी जे चेनल छे डेल्टा यूट्यूब चेनल, एमां सर्व विद्यार्थी मित्रोनुं हार्दिक स्वागत करवामां आवे छे। हवे धोरण 9 विषय गणित एमां आपणे आनी पहेलाना विडियोमां प्रकरण 9, आपणे प्रकरण जे 7 हतुं धोरण 9 विषय गणित प्रकरण 7, એમાં ત્રિકોણ વિશે આપણે જોયું હતું। છેલ્લે હેતુલક્ષી પ્રશ્નો પણ જોયા। હેતુલક્ષી પ્રશ્નોમાં 4 પ્રકારના પ્રશ્નો જોયા હતા। ચારેયની અંદર 5-5 પ્રશ્નો આપણે લીધા હતા, એટલે 4 પ્રકાર લીધા, ચારેય પ્રકારમાં 5-5 પ્રશ્નોની આપણે સમજાવટ આપી। અને એ વિડિયો તમે જોયો હશે, નોટની અંદર ઉતારી લીધો હશે જે કંઈ, કારણ કે હવે 30% કોષ બાદ કરો એટલે શું થાય, 70% કોષ તો આપણે જે એક પ્રમેય આવતો હોય તો એ માર્કની દ્રષ્ટિએ જોવા જાવ તો 4 માર્ક પ્રમેયના હોય જાય, વાંહે પછી હેતુલક્ષી પ્રશ્નો અથવા તો 2 ગુણના દાખલા રહીએ। એ મેં તમને કીધું હતું ભાઈ, આ 1 ગુણનો હોય 2 ગુણમાં મૂકી અગાય છે, એટલે જો તમને થિયરી આવડતી હોય તો એ પણ થઈ જાય। એટલે આ રીતે આપણે 7મું પ્રકરણ પૂરું કર્યું, ત્રિકોણ વિશેની માહિતી। હવે એના પછીનું પ્રકરણ છે 8મું, એનું નામ છે ચતુષ્કોણ। 3 ખૂણા હતા એટલે ત્રિકોણ કીધો, ને હવે 4 ખૂણા લઈ એટલે ચતુષ્કોણ કહીશું। એટલે હવે ચતુષ્કોણ વિશે આપણે સૌ પ્રથમ તો એની વ્યાખ્યા સમજવા પ્રયત્ન કરશું, અને ચતુષ્કોણ કેવી રીતે રચવો, કેટલા પ્રકાર છે, ચતુષ્કોણના ખૂણા કોને કહેવાય, ચતુષ્કોણની બાજુઓ કોને કહેવાય, ચતુષ્કોણની સામસામેની બાજુ કોને કહેવાય, પાસેની બાજુ કોને કહેવાય, સામસામેના ખૂણા કોને કહેવાય, પાસેના ખૂણા કોને કહેવાય, આ બધી સમજ આપણે અહીંયા પ્રસ્તાવનામાં લઈ લઈશું, જેથી કરીને તમને ચતુષ્કોણ વિશે, પહેલાં આપણે ચતુષ્કોણનો આખો ખ્યાલ જે છે આપણે કમ્પ્લીટ કરી નાખીએ, પછી એના ઉપરથી એના ગુણધર્મો છે, એના પ્રકાર છે, એ બધું જોશું, અને જરૂર પડે તો એ વ્યાખ્યા પણ લખતા જઈશું। સૌ પ્રથમ તો આપણે જોઈ કે ભાઈ ચતુષ્કોણ કેવો કોને, આ 4 એક જ સમતલમાં આવેલા બિંદુ એને સમતલ્ય બિંદુ કહેવાય। આ 4 બિંદુ મેં લીધા છે, જુઓ એ બી સી અને આ ડી, આ 4 બિંદુ લીધા છે એક જ સમતલમાં છે, એટલે મેં 4 સમતલ્ય બિંદુ લીધા। આ 4 સમતલ્ય બિંદુ જે છે એમાંથી કોઈ પણ 3 જા 1, 2 અને 3 1, 2 અને 3 કોઈ પણ 3 એ સમરેખ ન હોવા જોઈએ, જો સમરેખ થઈ જાય તો પછી ચતુષ્કોણ રહે નહીં। એટલે કોઈ પણ 3 સમરેખ ન હોય એટલે કે અસમરેખ હોય, સમરેખ ન હોય તો એ 4 બિંદુને આપણે જોડી દઈ, આ ચતુષ્કોણ થઈ ગયો, લ્યો આને કહેવાય ચતુષ્કોણ। વ્યાખ્યાની દ્રષ્ટિએ શું કરવાનું છે કે 4 બિંદુ આપણે એક જ સમતલમાં લેવાના છે, એટલે મેં એક જ સમતલમાં લીધા, અને 4માંથી કોઈ પણ 3 એ સમરેખ ન હોવા જોઈએ। સમરેખની વ્યાખ્યા પણ આપણે શીખી ગયા છીએ કે એક જ રેખામાં હોય તો એને સમરેખ કહેવાય, એક જ રેખામાં ન હોય તો એને અસમરેખ કહેવાય, આ બધી માહિતી આપણે જોઈ ગયા છીએ, તો આને ચતુષ્કોણ કહેવાય। હવે ચતુષ્કોણ 2 પ્રકાર ચતુષ્કોણના છે, એક આપણે આવો લઈ લઈ, અહીં 4 બિંદુ મેં એક જ સમતલમાં લીધા, જુઓ એ બી સી અને ડી, 4ને મેં જોડી દીધા, એટલે મને આવા પ્રકારનો ચતુષ્કોણ, આનો ખૂણા તો 4 છે, ચતુષ્કોણ છે, પણ જેને સામસામેના ખૂણાને આપણે જોડશું ને, આ સામસામેનો ખૂણો જો આના આને જોડશે, લા આ એકબીજાને છેદશે નહીં, ક્યાંય જુઓ સામસામેના ખૂણા જોડવા જઈશો એટલે છેદશે નહીં,
तो आने कहवाय अंतर्मुख चतुष्कोण, आने कहवाय बहिर्मुख चतुष्कोण। आवा बे प्रकार छे। तो आपणे अंतर्मुख चतुष्कोणनी वात अहींया करशुं नहीं, कारण कि आगळ अभ्यासक्रममां आवशे। अत्यारे आपणे बहिर्मुख चतुष्कोण विशे जोवानुं छे। तो अत्यारे आपणे बे प्रकार जोया, एक बहिर्मुख, आने कहवाय बहिर्मुख चतुष्कोण, आने कहवाय अंतर्मुख चतुष्कोण। આપણે બહિર્મુખ ચતુષ્કોણ વિશે જ આ પ્રકરણમાં આપણે શીખવાનું છે। આગળ જતા આવા પ્રકારના ચતુષ્કોણની પણ વાત આગલા ધોરણની અંદર કદાચ આવે, અહીંયા તો આપણે કંઈ એટલી ચર્ચાના વિશે કરવાની થતી નથી। સૌ પ્રથમ ચતુષ્કોણની વ્યાખ્યા લખી લઈ, પછી એનો સંકેત જોઈ લઈ, ચતુષ્કોણના બે પ્રકાર છે એ નોંધી દઈ, એટલે જેથી કરીને તમને કામ આવે અંતર્મુખ અને બહિર્મુખ। તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરી ચતુષ્કોણ। આ પ્રસ્તાવના અત્યારે આપણે લઈ છીએ કે ચતુષ્કોણ એટલે શું, તો એમાં ચાર સમતલ્ય બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય તો તેવા ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી મળતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહેવામાં આવે છે। અહીંથી આપણે શરૂઆત કરી, ચાર સમતલ્ય બિંદુ, ચાર સમતલ્ય બિંદુઓ, ચાર સમતલ્ય બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ, પૈકી કોઈ પણ ત્રણ સમરેખ ન હોય તેવા બિંદુઓને ક્રમમાં જોડતા મળતી આકૃતિ ચતુષ્કોણ કહેવાય। હવે એનો સંકેત લઈ લઈ, ચતુષ્કોણ એ બી સી ડી ને સંકેતમાં ચતુષ્કોણ નાનો એવો ચતુષ્કોણ દોર દેવાનો, જેમ આપણે ત્રિકોણ આગળ કરતા એમ નાનો એવો ચતુષ્કોણ દોર નાખવાનો। ચતુષ્કોણ એ બી સી ડી વડે દર્શાવાય છે। આ થઈ ગયો ચતુષ્કોણ એબીસી। હવે આપણે જે એબીસીડી છે એની જગ્યાએ ડી એફ જી એચ ને લખવા બદલા હોય તો ત્યારે ચતુષ્કોણનું નામ એ બદલી દે। અહીંયા અત્યારે મેં એબીસીડી નામ આપ્યું છે, તો અત્યારે હું એબીસીડી ઉપર જ આવીશ આ ચતુષ્કોણમાં। તો હવે આ ચતુષ્કોણની બરાબર, ચાલો અહીંથી લઈ લઈએ, પ્રકાર જોઈ લઈ। ચતુષ્કોણના પ્રકાર, એક બહિર્મુખ ચતુષ્કોણ, અને બીજું અંતર્મુખ ચતુષ્કોણ। બેની આકૃતિ લઈ લઈ, બહિર્મુખ
અંતર્મુખ અંતર્મુખ આ કહેવાય બહિર્મુખ ચતુષ્કોણ. આ બીજી આકૃતિ બહિર્મુખ ચતુષ્કોણ. એટલે બે પ્રકાર થયા, એમાંથી આ પ્રકરણમાં આપણે આ બહિર્મુખ ચતુષ્કોણ વિશે જોવાનું છે. અંતરકોષ અંતર્મુખ ચતુષ્કોણ વિશે જોવાનું થતું નથી. તો આપણે આના વિશે જ આની બાજુઓ ખૂણાઓ વિકર્ણો આમાં જ બધે લાગુ પડે છે. બાજુઓ ખૂણાઓ વિકર્ણો દસ અંગ છે, આને દસ અંગ છે, આની દસ અંગ છે, પણ આના વિકર્ણો પરસ્પર છેદે છે, આના વિકર્ણો પરસ્પર છેદતા નથી, માટે એને અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય. આના વિકર્ણો પરસ્પર છેદે છે માટે એને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. આના વિકર્ણો પરસ્પર છેદતા નથી માટે એને અંતર્મુખ ચતુષ્કોણ કહે છે. આ પ્રકારનો જે ચતુષ્કોણ છે આપણે અત્યારે નવમા ધોરણમાં અભ્યાસ કરવાનો થતો નથી, આગળ જતા જે આગલા ધોરણમાં તમને કામ આવશે. અત્યારે આપણે બે પ્રકારમાંથી આ પ્રકાર વિશે જોવાનું છે. તો આપણે બહિર્મુખ ચતુષ્કોણ વિશે વાત કરશું. ચતુષ્કોણની બાજુઓ, ચતુષ્કોણના ખૂણાઓ અને ચતુષ્કોણના વિકર્ણો એના મુદ્દા આપણે જોઈ લઈએ. ચતુષ્કોણ અંગો ચતુષ્કોણ એ બી સી ડી ની બાજુઓ અહીંથી લેતા એ ખબર પડી જશે. એ બી બી સી સી ડી અને ડી એ બી બી સી સી ડી અને ડી એ આ ચતુષ્કોણ એ બી સી ડીની ની બાજુઓ છે. એટલે બાજુઓ છે એટલે એનો અર્થ એવો છે કે રેખાખંડ થયા. રેખાખંડ એ બી, રેખાખંડ બી સી, રેખાખંડ નિશાની કરશે એ બી બી સી સી ડી ડી એ આ બાજુઓ છે. હવે ખૂણા લઈ લો. ચતુષ્કોણ એ બી સી ડી ના ખૂણા ખૂણો એ ખૂણો બી ખૂણો સી અને ખૂણો ડી આ ચતુષ્કોણ એબીસીડીના ખૂણાઓ છે. ચાર બાજુ થઈ, ચાર ખૂણા થયા. હવે બે વિકર્ણ લઈ લઈ. ચતુષ્કોણ એબીસીડીના વિકર્ણો એક મૂકીને એક આવે, એસી રેખાખંડ અને બીડી રેખાખંડ. એસી રેખાખંડ બી ડી રેખાખંડ અને બી ડી રેખાખંડ એ ચતુષ્કોણ એબીસીડીના વિકર્ણો છે. હવે આમ તો દસ અંગ થયા, ચાર ને ચાર આઠ ને બે દસ, હજી પણ આના શિરોબિંદુ કહેવાય છે. ભલે એ તો ખૂણા ઉપરનું બિંદુ છે અને આપણે શિરોબિંદુ કહીએ છીએ, પણ અંક તો આ દસ થયા. આમ આમ લખી નાખી ચતુષ્કોણ
ना कुल 10 अंगों छे। ચતુષ્કોણના કુલ 10 અંગો છે। હવે ચતુષ્કોણના શિરોબિંદુ જણાવો એમ કહીએ તો આપણે એક એ મુદ્દો લખી નાખી, ચતુષ્કોણ એ બી સી ડીના શિરોબિંદુઓ બિંદુ એ બી સી અને ડી, બિંદુ એ બિંદુ બી બિંદુ સી અને બિંદુ ડી એ ચતુષ્કોણ એ બી સી ડીના શિરોબિંદુઓ છે। કદાચ શિરોબિંદુ પૂછે તો આ ખૂણા ઉપરનું બિંદુ, એટલે ખૂણા આવડતા હોય તો શિરોબિંદુ તમને આવડી જાય, પણ લખવાનું શું છે કે અહીંયા ખૂણો એવો શબ્દ વાપર્યો છે આપણે, અહીંયા બિંદુ શબ્દ વાપર્યો છે। શિરોબિંદુ પૂછે તો શિરોબિંદુ એટલે ખૂણા ઉપરનું બિંદુ, દાખલા તરીકે અહીંયા આપણે ચતુષ્કોણ એક લીધો હોય, સમજી લ્યો પાછી બધી બાબત, એક એ બી સી ડી આ મેં ચતુષ્કોણ એ બી સી ડી લીધો। હવે એના શિરોબિંદુ કહીએ તો બિંદુ એ બિંદુ બી બિંદુ સી બિંદુ ડી આ ચાર શિરોબિંદુ થયા। પછી ખૂણાની વાત કરે તો ખૂણો એ ખૂણો બી ખૂણો સી ખૂણો ડી આ ચાર ખૂણાઓ છે, એ ચતુષ્કોણના ખૂણાઓ થયા। બાજુની વાત કરી તો એ બી રેખાખંડ બી સી રેખાખંડ સી એ રેખાખંડ ડી એ રેખાખંડ આ ચાર બાજુ થઈ। હવે વિકર્ણોની વાત આવે તો સામસામેના ખૂણાને જોડી દઈ, આ ચાર આ જે ચાર બિંદુ જે ચતુષ્કોણ છે એના વિકર્ણો થયા, એસી રેખાખંડ અને બીડી રેખાખંડ, એટલે આકૃતિ હોય તો તમે વિકર્ણો અને ખૂણા સરળતાથી જોઈ શકો। આપણે આકૃતિ બહિર્મુખ ચતુષ્કોણની દોરી છે, આના પ્રકાર આપણે જોઈશું। જો આ રીતે આમ જોડી દીધા તમે એ ને સી બી ને ડી એ ને સી અને બી ને ડી, તો આ ચાર ખૂણાઓ ચાર બાજુ બે વિકર્ણો, એ ચાર બાજુ અને બે વિકર્ણો છે ને રેખાખંડ છે, જો આ રેખાખંડ એસી રેખાખંડ બીડી આપણે અહીંયા આ રહ્યું છે એસી અને બીડી, એટલે આ બહિર્મુખ ચતુષ્કોણ વિશેની માહિતી આપણે મેળવી, એટલે આ બધી ટૂંકમાં ચતુષ્કોણ વિશેની સમજ। આમ તો તમે આગલા ધોરણમાં શીખી ગયા છો ચતુષ્કોણ કોને કહેવાય એના અંગો જણાવો ને આવું બધું આઠમામાં ને શીખી ગયા છો, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી, પણ છતાંય આપણે એનું પુનરાવર્તન કરી લઈએ। આટલી માહિતી આપણે ચતુષ્કોણ વિશે થઈ। હવે જેમ આની અંદર મેં ચતુષ્કોણ એબીસીડી લીધો, એની જગ્યાએ જો આપણે કોઈ બીજો ચતુષ્કોણ નામ બદલાવી લઈ તો એના ઉપરથી તમે ખૂણાઓ કોને કહે, એના ખૂણાઓ કયા છે, બાજુઓ કઈ છે, શિરોબિંદુઓ કયા છે, વિકર્ણો કયા છે એ જણાવો એમ કહીએ, એટલે આવો ટૂંકો પ્રશ્ન થયો, તો એ પણ તમને હોમવર્કમાં જ ભેગે ભેગું આપી દઉં છું, આ તમારે પ્રેક્ટિસ માટે। ચતુષ્કોણ પી ક્યુ આર એસ ના ખૂણાઓ બાજુઓ ખૂણાઓ બાજુઓ વિકર્ણો અને શિરોબિંદુઓ જણાવો। જોલો મુદ્દો તમે એબીસીડી ઉપર સરખી રીતે સમજ્યા હોય તો તરત જ તમે અહીંયા નામ બદલીને, જેમ મેં એબીસીડી લીધો અહીંયા મેં પાછો આપ્યો છે મેં તમને પી ક્યુ આર એસ, એના ઉપરથી ચતુષ્કોણ કયો બને છે આકૃતિ દોરવાની, એ આકૃતિ થઈ જાય ત્યાર પછી એની બાજુઓ જણાવવાની, ખૂણાઓ જણાવવાના, વિકર્ણો જણાવવાના અને એના શિરોબિંદુના નામ આપવાના, આટલું કામ હું તમને પ્રેક્ટિસ માટે આપું છું અહીંયા। હવે
આગળ થિયરીમાં લઈ આ પ્રેક્ટિસ તમને આપી દઉં છું વચમાં, કે તમારે રફમાં પ્રેક્ટિસ કરવી તો આવા બીજા હજી તો ઘણા થાય આમાં. અહીંયા દાખલા તરીકે પી ક્યુ આર શું થાય, એના બદલે હું એમ લઉં કે ડી ઈ એફ જી, તો વળીનો બીજો ચતુષ્કોણ થઈ ગયો. કોઈ એમ લે એમ એન ઓ પી આર એસ ટી યુ, પછી ડબલ્યુ એક્સ વાય ઝેડ, આવા ઘણા બધા પ્રેક્ટિસમાં થઈ જાય. તમે બદલાવી નાખો નામ, એટલે એના ઉપરના ખૂણાઓ ને એના ઉપરની બાજુઓ ને એના વિકર્ણો ને એના શિરોબિંદુ એના એ વસ્તુ તમારે આવ્યા રાખે, એટલે આખા આખો ક્લિયર તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે ચતુષ્કોણ એટલે શું, ચતુષ્કોણ કોને કહેવાય, એની બાજુઓ કઈ લખાય. કારણ કે પરીક્ષામાં તો શું હોય, તમને એક ચતુષ્કોણ આપે પછી એમ કે એના પ્રકાર બિંદુ જણાવો, એટલે શિરોબિંદુ જણાવો, બાજુઓ જણાવો, વિકર્ણો જણાવો, ખૂણાઓ જણાવો, આવો પ્રશ્ન કરે. તો તમને કોઈ પણ ચતુષ્કોણ આપ્યો હોય તો આવડવા જો. એના માટે મેં તમને એક ઉદાહરણ તરીકે લીધું અને એક છે એ પ્રેક્ટિસમાં આપ્યું છે, તો આવા તમે ઘણા બધા પ્રેક્ટિસમાં કરી શકો. હવે થિયરીને આગળ લઈ, ચતુષ્કોણ કોઈ હોય તો એના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય. આવી તો અમે એક ચતુષ્કોણ દોરી રહ્યો હોય, બહિર્મુખ ચતુષ્કોણની જ વાત છે. આપણે ચતુષ્કોણ એબીસીડી મેં લીધો છે. હવે આમાં તમારે શું કરવાનું, ચતુષ્કોણ એક આગળમાં દોર નાખવાનો. તમારે પ્રેક્ટિસની પ્રેક્ટિસ જાય ને બે થાય, પેન્સિલનો ઉપયોગ કરવાનો, સ્કેલનો ઉપયોગ કરવાનો. કારણ કે સ્કેલ વગર દોરશો તો આ ખૂણા બરાબર નહીં બને અને તમે એને 300 સરવાળો થઈશે નહીં. એટલે આમ સ્કેલ રાખી અને આ લીટો કરવાનો, સ્કેલ રાખીને આ લીટો કરવાનો, સ્કેલ રાખીને આ લીટો કરવાનો, ચારે ચાર લીટા કરીને છેદ અહીંયા ટપકા કરી દેવાના, એટલે ખૂણા બનશે. ચારે ચાર ખૂણા બની જાય એટલે એને કોણ માપકની મદદથી માપવાનું, અહીંથી આ માપી લેવાનો, કોણ માપક અહીંયા રાખી અને ખૂણો માપવાનો કેટલો થાય, પછી અહીંયા માપી લેવાનો. આ બે મપાઈ જાય એટલે પછી પાછું ન ફાવે તો પાણીને પાછું ઊંધું કરી નાખાય એવું લાગે. ને આમ જો માપતું હોય, ઊંધા માપવા આવડતું હોય તો કોઈ પ્રશ્ન નથી. અહીંથી આમ માપી લેવાનો કેટલો છે, આ ખૂણો કેટલો છે, ચારે ચારનો સરવાળો કરી નાખજો એટલે 360 થઈશે. આ કામ તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે. કાગળની અંદર ચતુષ્કોણ દોરવાનો, એ ચતુષ્કોણ દોરાઈ જાય એટલે ચારેય ખૂણાના માપ માપવાના કોણ માપકની મદદથી, પછી ચારેયનો સરવાળો કરી નાખવાનો. જો 360 થાય ને તો તમે દોર્યો છો ને ચતુષ્કોણ સાચો છે એમ કહેવાય, નહીં તો ચતુષ્કોણ તમારો યોગ્ય નથી. જો આ માપો તો આ ચારે ખૂણા નહીં થાય હરખા, કારણ કે મેં સ્કેલનો ઉપયોગ નથી કર્યો. જો સ્કેલનો ઉપયોગ કરો તો જ ખૂણા છે હરખા થાય, કારણ કે જો અહીંથી આખે આખું આમ વળી ગયું છે. આવી રીતે થાય તો ખૂણાનો સરવાળો 360 થાય નહીં. એટલે આમાં કામ શું તમારે કરવાનું, સ્કેલનો જ ઉપયોગ કરવાનો, સ્કેલ રાખી અને દોરવાનું. ચતુષ્કોણ દોરાઈ જાય એટલે પછી એક પછી એક માપતું જવાનું, લખી લેવાનું ભેગે ભેગું. દાખલા તરીકે અહીંયા માપ 60 આવ્યું, અહીંયા માપ્યું. હવે આનું માપ ધારો કે 50 આવ્યું, આપણે 360 કરવાના છે. હવે અહીંયા 50 કરશો તો પછી આ બેમાં કેટલા થાય છે એ ગણતરી કરીને કરીએ ગાય. દાખલા તરીકે તમે અહીંયા 60 લીધું તો આ ખૂણો જાજો ભાઈ થાય, ચારે ખૂણો સરવાળ 360 થવો જોઈએ. 120 થયા, 6 × 2 = 120 અને 20 × 50 = 170 થયા, તો આ આ ખૂણો હજી મોટો થાય. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે, એટલે તમારે માપવાના 50 જ થાય એવું જરૂરનું નથી, 70 થાય એવું જરૂરનું નથી, પણ માપજો. જરૂરનું એ છે કે ચારેય સરવાળો કરો ત્યારે 360 થવા જોઈએ, એ જરૂરનું છે. બાકી તમારા ખૂણા ગમે એટલા માપના આવતા હોય કંઈ જરૂરનું નથી. તો એ આ બે નાના આવશે તો ઓલા બે પાછા મોટા આવશે. તમને એમ થાય કે એવું કંઈ બને, બને ને ન બને જુઓ જો. આ રીતે થઈ શકે, આ બે નાના આવ્યા છે, આ બે ખૂણાથી છે મોટા, એટલે આવી રીતે ચતુષ્કોણ તમે દોરીને ચારે ચાર ખૂણા માપજો. ચારે ખૂણા મપાઈ જાય એટલે એનો સરવાળો કરી નાખજો, 360 થઈશે. આ તમારી પ્રવૃત્તિ છે. પાનામાં સરસ મજાનું પાનું લઈ અને ચતુષ્કોણ દોરજો અને એના નામ આપજો અને ચારે ખૂણા માપી લેજો, સરવાળો કરજો એટલે 360 થઈશે. એટલે આપણે લખશું ચતુષ્કોણ ના
ચારેય ખૂણા માપનો સરવાળો 360 થાય છે. તમે પ્રવૃત્તિ કરજો અને પ્રવૃત્તિ ઉપરથી આ સાચું છે એક નક્કી કરજો. એટલે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. એટલે પ્રવૃત્તિ દ્વારા એ તમે સિદ્ધ કરી દઈએ 360 થાય છે કે નહીં. હવે આના પછીનો પ્રકાર આપણે ચતુષ્કોણના પ્રકાર લેવાના છે. પહેલાં આપણે એમ કીધું હતું ચતુષ્કોણના પ્રકાર બે છે, બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ. અંતર્મુખ ચતુષ્કોણની તો વાત કરવાની થતી નથી એટલે બહિર્મુખ ચતુષ્કોણ જ લઈ છે. હવે એ બહિર્મુખ ચતુષ્કોણ કારણ કે હવે આપણે અંતર્મુખ લેવાનો જ નથી તો પછી ચતુષ્કોણ લખશું તો એ બહિર્મુખ જ કહેવાય છે. કારણ કે આપણે આ પ્રકરણમાં બહિર્મુખ ચતુષ્કોણની જ વાત કરવાની છે. એટલે છતાંય આપણે નોખું પાડવું તો કહેવાય કે ભાઈ બહિર્મુખ ચતુષ્કોણના પ્રકાર એમ કહીને આપણે આગળ વધારશું. એટલે આથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લઈશું. અત્યારે આટલી થિયરી મેં કરાવી છે, ચતુષ્કોણ વિશેની સંપૂર્ણ માહિતી મેં તમને આપી દીધી છે. બાજુઓ, ખૂણાઓ, વિકર્ણો, શિરોબિંદુઓ, આકૃતિ કેમ દોરવી, બે પ્રકાર છે તો બે પ્રકારની આકૃતિ આકૃતિમાં થઈ શકે, બે પ્રકાર પૂછી શકે કે અંતર્મુખ ચતુષ્કોણની આકૃતિ જણાવો, આવું થઈ શકે. એટલે બે આકૃતિ, એના વિકર્ણો કઈ રીતે દોરવા એની પણ સમજ આપી, વિકર્ણો છેદે છે તો કઈ કયા બિંદુમાં છેદે છે બે વિકર્ણો એ પણ ધ્યાન રાખવાનું, છેદે અહીંયા બિંદુ દર્શાવી દેવાનું એટલે બે વિકર્ણોનું છેદબિંદુ થઈશે. એટલે આ રીતે સમજ આપણે ચતુષ્કોણ વિશે મેળવી. હવે આપણે એના પ્રકાર લઈશું આના પછીના વિડીયોમાં લઈશું. તો આટલી તૈયારીઓ કરજો. આમાં હોમવર્ક મેં તમને પ્રેક્ટિસમાં આપ્યું છે તો એ પણ તૈયાર કરી લઈજો. બીજું હોમવર્ક આવડું આ ખૂણામાં આપવાનું છે એ પણ જોઈ લીજો 360 થાય છે કે નહીં. આટલું કામ કર્યા પછી આના પછીની થિયરી આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. ઘરે બેસી આનંદમાં રહીજો અને મહેનત કરતા રહીજો, ગણિતની તૈયારી કરતા રહીજો. અસ્ત.